ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં હજુ પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી। તેના કારણે હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ બાબતે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અને તાલુકાના ખેડૂતોએ સરકારમાં અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા આજ દિન સુધી પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ચાલુ વર્ષે પણ હજુ સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી। તેના કારણે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। બીજી તરફ જિલ્લાના જીવાદોરી સમાન જળાશયો પણ તળિયા ઝાટક છે, જેના કારણે ખેડૂતો ઉપર પાણી વગર મોટી સમસ્યા થઈ રહી છે। આ સમસ્યાના નિવારણ માટે આજે ડીસાના માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લાના 3 જળાશયો નર્મદા કેનાલ મારફતે પાણી ઉમેરવામાં આવે, તો નર્મદા કેનાલ મારફતે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી।